નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના એક કમનાવ હું તો પૂછુંના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું પ્રશ્નોત્તરોમાં સૌપ્રથમ આપણે વિકલ્પોનો અભ્યાસ કરીશું વિકલ્પો આ મુજબ છે પહેલો વિકલ્પ છે મોરના પીંછામાં રંગબેરંગી શું જડી છે એનો જવાબ આવશે તિલડી બીજો વિકલ્પ છે બકરી અને ડોસીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે એનો જવાબ આવશે ચાંદાની થાળીમાં ત્રીજો વિકલ્પ છે આબલાની ચુંદડી સાનાથી મળેલી છે એનો જવાબ આવશે નવલખ તારાથી વિકલ્પમાં આપણે તમને સીધો જવાબ આપેલો છે ત્રણ વિકલ્પ આપેલા નથી એક જ જવાબ હોવાથી તમને તે સરળતાથી યાદ રહી શકશે વિકલ્પ પછી આપણે ખરા ખોટાઓનો અભ્યાસ કરીશું ખરા ખોટાઓ આ મુજબ છે પહેલું વાક્ય છે આંબાની ટોચે કુંપણો હોય છે આ વિધાન ખરું છે બીજું વાક્ય છે મીંદડીની આંખો કાળી છે આ વિધાન ખોટું છે ત્રીજું વાક્ય છે સૂરજની થાળીમાં બકરી અને ઢોસીની ઝૂંપડી મઢેલી છે આ વાક્ય અથવા તો વિધાન ખોટું છે ચોથું વાક્ય છે પોપચે મઢેલી આંખ આઠ દિશા દેખે છે આ વાક્ય પણ ખોટું છે ખરા ખોટા પછી આપણે ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું ખાલી જગ્યાઓ આ મુજબ છે પહેલી ખાલી જગ્યા છે આભની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં જવાબ આવશે ભમરડી બીજી ખાલી જગ્યા છે આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી ખાલી જગ્યામાં જવાબ આવશે હાથ ત્રીજી ખાલી જગ્યા છે ગાય ના પેટે ખાલી જગ્યાની ધોળી ધાર ભરેલી છે ખાલી જગ્યામાં જવાબ આવશે દૂધ ખાલી જગ્યાઓ પછી આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્નો આ મુજબ છે પહેલો પ્રશ્ન છે મોરલાની પીંછીમાં શું જડેલું છે એનો જવાબ છે મોરલાની પીંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે બીજો પ્રશ્ન છે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી એનો ઉત્તર છે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી ત્રીજો પ્રશ્ન છે ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે એનો ઉત્તર છે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે ચોથો પ્રશ્ન છે કવિ આંખ વિશે શું વિચારે છે એનો ઉત્તર છે કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે એટલે કે આ આંખ છે એ કોણે બનાવી હશે પાંચમો પ્રશ્ન છે કવિ આભલાની ચુંદડી કોને કહે છે એનો ઉત્તર છે કવિ નવ લાખ તારાથી મઢેલા આભને આભલાની ચુંદડી કહે છે અહીં આપણી એકમ નવ હું તો પૂછું ના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડિયો સાથે આભાર